શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, તો કહી શકાય કે આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે, સાથે જ જનસભા ગજવશે. તો આવનાર દિવસોમાં હવે લોકસભાની ચૂંટણી આવવાની છે અને તેને લઈને તમામ પાર્ટીઓ દ્વારા એડી ચૂંટણીનું જોર લગાવી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરમાં રેલીઓ કરશે, તો રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવશે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએમની અભેદ સુરક્ષા, તો ઉચ્ચ અધિકારીના શિરે જવાબદારી સોંપવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી. તો આજે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, તો ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવશે. તો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએમની અભેદ સુરક્ષા, તો કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓના શિરે જવાબદારી સોંપવામાં આવી. તો ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, તો રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરમાં રેલી, તો સાથે જ આવતીકાલે જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવશે. તો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએમની અભેદ સુરક્ષા, ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ સભા ગજવશે. તો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણીના. તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરમાં રેલીઓ કરશે. તો રેલીનું આયોજન આવતીકાલે જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવશે. તો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએમની અભેદ સુરક્ષા, ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી.